आप अंदर ना आशीर्वाद पाठो कुछ पा भगवान से स्वामी आ रहे हैं। श्री गुणादिदानंद स्वामी सार्थ शताब्दी महोत्सव अंतर्गत आज पूर्णाहुति ना एक पावन अवसर पर आदेवी और भव्य सभा में व्यासस्व आरूढ़ थे स्वामी श्रीनाथदेवी महिमा जमें सरस मजा की बातों करी एवं नवयुवा निर्वाण शास्त्री स्वामी श्री माधव स्वरूपदासजी स्वामी द्वितीय व्याख्यानमाला वक्ता विद्वान स्वामी श्री ब्रजवल्लभदासजी स्वामी तृतीय व्याख्यानमाला वक्ता विद्वान शास्त्री स्वामी श्री हरिचरणदासजी स्वामी सभा में उपस्थित आगेवान संतों में जमने खूब दाखिल करो खूब मेहनत करी सेवा मारा शास्त्री स्वामी हरिवल्लभदासजी स्वामी वंथली श्री देव स्वामी जी श्री देवनंद कोठारी जी जामजोधपुर स्वामी श्री श्वेत वैकुंठदास जी स्वामी गुरुकुल सूरत स्वामी पीपी स्वामी जूनागढ़ श्री केपे स्वामी जामनगर श्री नारायण स्वामीदास जी स्वामी खेरसरा श्री धर्मानंददास जी स्वामी उपलेटा श्रीजी स्वरूप स्वामी वंथली कृष्ण वल्लभदास जी स्वामी राजकोट श्री भक्तिप्रकाशदास जी स्वामी मेंदरडा श्री विवेक सागरदास जी स्वामी सांकड़ी श्री आनंद स्वरूपदास जी स्वामी वड़िया તેમજ શ્રી આનંદ સ્વરૂપદાસજી સ્વામી વિશાલદ આદિ જે નવયુવાન સંતોએ આ ઉત્સવની સફળતા માટે જે કંઈ પ્રયત્ન કર્યો છે ત્યારે સૌ પ્રથમ હૃદયથી આ તમામે તમામ સંતોને અમે અભિનંદન અને શુભેચ્છા પાઠવીએ છીએ। કોઈ પણ ઉત્સવ પ્રસંગ એ ભક્તોના સાથ અને સહકાર વગર ક્યારેય પૂર્ણ થઈ શકે નહીં। ત્યારે આની અંદર જે યશસ્વી યજમાન પરિવારશ્રીઓએ પોતાની સદરક્ષીનું દાન આપ્યું છે એવા તમામ યશસ્વી યજમાન પરિવારશ્રીઓ ઉપસ્થિત સમગ્ર સુવર્ણ પ્રદેશના જુદા જુદા ગામડાઓથી ભરાયેલા ભક્તજનો અને જૂનાગઢના ખાસ કરીને ઉપસ્થિત ભક્તજનો સાંખ્યોગી બહેનો માતાઓ આગેવાન ભક્તો ભજનગઢના ભક્તો ઉપસ્થિત તમામ માનવંત મહેમાનોને આપ સૌને અમારા ભાવથી જય સ્વામિનારાયણ। આજે વાલા ભક્તો પૂર્ણાહુતિનો પ્રસંગ છે। આ પ્રસંગે ખાસ કરીને સૌને બિરદાવવાનો પ્રસંગ છે। આજનો પ્રસંગ શુભેચ્છા આપવાનો પ્રસંગ છે અને આજનો પ્રસંગ આશીર્વાદ આપવાનો છે। માટે હૃદયથી જૂનાગઢ મંદિરમાં વેરાતા શ્રી રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવ શ્રી રણછોડ ત્રિકમ રાય ના ચરણકમળમાં અને વિશેષપણે આપણા શ્રી ગુણાતીતાન સ્વામીના ચરણકમળમાં તમામ પરમહંસોના ચરણકમળમાં એ પ્રાર્થના કરીએ છીએ કે એમની કૃપા દ્રષ્ટિથી કાયમ આ સત્સંગના જે મૂળભૂત સિદ્ધાંતો છે સત્સંગની જે રીત અને પરંપરા છે ભગવાન શ્રી સ્વામિનારાયણનો જે મત છે એ મતને પ્રવર્તવા માટેની શક્તિ આપણને મહારાજ પૂરી પાડતા રહે એવી સૌ પ્રથમ મહારાજના ચરણમાં પ્રાર્થના છે। વિશેષ વાલા ભક્તો આજે જે યજમાન પરિવારશ્રીએ પોતાની સદલક્ષ્મીનું દાન આપ્યું છે એમાં ખાસ કરીને આનંદનો પ્રસંગ તો એ છે કે આપણી વિવિધ સંસ્થાઓએ પણ આ પ્રસંગને શોભાડવા માટે કોઈ વાતની કસર રાખી નથી। માટે હૃદયથી સૌ પ્રથમ જેટલી પણ સંસ્થાઓ છે આમ તો અમને બધી યાદ છે પણ ક્રમ પ્રમાણે કહીએ તો વધારે સારું તો તે ન્યાયે સૌ પ્રથમ અડતાલ ટેમ્પલ બોર્ડ એના તમામ સભ્યો એના ચેરમેનશ્રી કોઠારીશ્રી તેમજ સ્વામિનારાયણ મંદિર રાજકોટ અંતર્ગત બાલાજી હનુમાનજી મંદિર એનો વહીવટ કરી રહેલા કોઠારીશ્રી ગોવિંદ સ્વામી હોય કે અમારા હરિવલ્લભ શાસ્ત્રીજી હોય તદઉપરાંત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ છારોળી એસજીપી પતિ શાસ્ત્રી સ્વામી શ્રી માધવ સ્વામીજી બાલ સ્વામી વગેરે સંતો ભક્તો અને મંડળના તદઉપરાંત સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ એની જેટલી પણ શાખાઓ છે એ સુરત હોય જૂનાગઢ હોય આ તમામ શાખામાં રહેતા સંતો ભક્તો દ્વારા આ સત્સંગના ઉત્કર્ષ માટે જે પ્રયત્ન કરવામાં આવ્યો છે એ આપણે સૌ જાણીએ છીએ। ત્યાર પછી સ્વામિનારાયણ ગુરુકુળ ઠાકોરદરા હોય અમારા ગુરુકુળ કંડારીના શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ સ્વામીજી હોય કે સ્વામિનારાયણ મંદિર કોટડના સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી વતી એમના સંતોએ પણ ગઈકાલે સદગુરુ સ્વામી શ્રી ગોપાળાનંદ સ્વામીનું બહુ સરસ મજાનું ભાવ ભોજન પણ કરાવ્યું અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્વામી શ્રી ગોપાળાનંદ સ્વામીના નૃત્ય નાટિકા વડે સ્વામીશ્રીનું જે જીવન ચરિત્ર છે એ આપ સૌ સમક્ષ એમણે રજૂ કર્યું છે। ત્યારબાદ ગુરુકુળ વંથલીના સંતોમાં દેવપ્રસાદ સ્વામી વતી શ્રીજી સ્વામી વગેરે સંતોએ પણ આમાં જબરદસ્ત એનું યોગદાન આપ્યું છે। તેમજ સ્વામિનારાયણ મંદિર પીપળાણા હોય ફરેની હોય કે ખેરસરા ગુરુકુળના સંતો ભક્તોનું પણ આમાં બહુ સરસ મજાનું યોગદાન રહ્યું છે। ગુરુકુળ ગણરાથી સદગુરુ સ્વામી શ્રી ધ્યાની સ્વામીજીના મંડળના સંતોમાં વિદ્વાન શાસ્ત્રી સ્વામી સત્સંગભૂષણ સ્વામી અને એના જ્ઞાનકરણ સ્વામી વગેરે સંતો ભક્તોએ પણ
આ ઉત્સવને શોભાડવા માટે જે કાંઈ પ્રયત્ન કર્યો છે આ તમામને મારા ખૂબ ખૂબ ધન્યવાદ છે. સ્વામી ગુરુકુળ જામનગર મંદિર કોઠારી સ્વામી ગોવિંદ પ્રસાદ દાદી સ્વામી, તદુપરાંત વિશેષપણે રાજસ્થાન જેતપુરથી સદગુરુ સ્વામી શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી, કે જેમના શુભ પ્રયત્નોથી આજે કારતક સુધી નવમીના દિવસે વડતાલની અંદર ભવ્યાથી ભવ્ય સમયમાં શુભારંભ થવા જઈ રહ્યો છે, તે સંતો દ્વારા અને ખાસ કરીને આપણા હરિદ્વાર આશ્રમ વતી અને વૃંદાવન ખાતે પણ જેમણે આશ્રમની શરૂઆત કરી છે, આપણા બધા બહુ લાડીલા છે એવા શાસ્ત્રી સ્વામી હરિવલ્લભદાસજી સ્વામી, એમના નવયુવાન શિષ્ય કૃષ્ણવલ્લભ સ્વામી અને એમના મંડળના ભક્તો ગોંડલિયા પરિવારના ભક્તો દિનેશભાઈ વગેરે ઉપસ્થિત છે. આ તમામનો જે પ્રયત્ન છે એ ખૂબ બિરદાવવા યોગ્ય છે. આની ઉપરાંત ઘણા બધાના પ્રયત્નો છે. કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામી જૂનાગઢના વર્ષોથી મહંતાઇ કરીને સ્વામીએ કાયમ સત્સંગનું કેમ બીજ બળ વધે, દેવનો મહિમા વધે એના પ્રયત્નો કર્યા છે. પછી વાસુદેવ સ્વામી હોય ગુરુકુળ ગોંડલમાં, કે નારાયણસ્વરૂપદાસજી સ્વામી હોય જગતકંડા સ્વામી જામનગર, નારાયણપ્રીતદાસ સ્વામી કારવાણી, હરિપ્રકાશદાસજી સ્વામી લોજ, માધવદાસજી સ્વામી પૂના, કે રામકૃષ્ણદાસજી સ્વામી દિવ્યધામ ભળી, આ કેટલા પ્રસંગો છે. કદાચ અઠવાડિયે કોઈનું નામ રહી ગયું હોય ને તો પણ જૂનાગઢ પ્રદેશ કહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સંતોનું સ્થાન અમારા હૃદયમાં છે એવું તમામ સંતોને જણાવવા માંગુ છું. સંતો છે મહારાજનું હૃદય છે, હાથપગ છે, મહારાજની વિચારધારા છે, મહારાજની દ્રષ્ટિ છે, મહારાજનો મસ્તિષ્ક છે. શ્રી મહારાજ કાયમ એવું કહેતા કે જે 500 પરમહંસો છે, મહારાજ ઘણી વાર બોલતા કે જો અમે કંઈક ખોટું કહેતા હોઈએ તો અમે 500 પરમહંસના સમ છીએ.